નમસ્કાર સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા એક મહત્વના સમાચાર દેશમાં સતત કોરોના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે દેશમાં કોરોનાના કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે દેશમાં સંક્રમિતોનો કુલ આંક હવે બે લાખ ચોપન હજારને પાર કરી ગયો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર નવા સાત હજાર છસો વીસ કેસ નોંધાયા છે તો વધુ એકસો એકોતેર દર્દીના કોરોનાને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં મૃત્યુ પણ થયા છે અત્યાર સુધીમાં સાત હજાર એકસો સત્તર દર્દીના કોરોનાને કારણે મૃત્યુ થયા છે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે પંચ્યાસી હજારને પાર કેસનો આંકડો પહોંચ્યો છે તો તમિલનાડુમાં પણ એકત્રીસ હજારથી વધુ કેસ થયા છે દિલ્હીમાં સત્યાવીસ હજારથી વધુ કેસ સાથે દિલ્હી અત્યારે ત્રીજા ક્રમાંક પર છે તો ગુજરાતમાં પણ કેસનો આંકડો વીસ હજારને વટાવી ચૂક્યો છે ગુજરાત અત્યારે ચોથા ક્રમાંકે જ્યાં સૌથી વધારે કેસ હોય ઉત્તર પ્રદેશમાં કુલ કેસનો આંક દસ હજારને પાર કરી ગયો છે સતત દેશમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં તેત્રીસ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમણથી દમ તોડી ચૂક્યા છે જેમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી બે હજાર પાંચસો બાસઠ પોલીસ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે મૃત્યુ આંક મુજબ તેત્રીસ પોલીસ કર્મીઓમાં અઢાર મુંબઈ પોલીસ કર્મીઓ પણ સામેલ છે વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં એક હજાર ચારસો સત્તાણું પોલીસ કર્મીઓ કોવિડ નાઇન્ટીનની સારવાર લઈ રહ્યા છે જેમાં એકસો છન્નુ પોલીસ અધિકારીઓ સામેલ છે હવે દિલ્હી સરકાર સંચાલિત અને દિલ્હીની પ્રાઇવેટ હોસ્પિટલમાં ફક્ત દિલ્હીના કોરોનાગ્રસ્ત દર્દીઓને જ સારવાર મળશે જ્યારે દિલ્હી સ્થિત કેન્દ્ર સરકાર સંચાલિત હોસ્પિટલમાં દિલ્હી બહારથી આવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે દિલ્હીની કેજરીવાલ સરકારે આ નિર્ણય કર્યો છે આવતીકાલથી કેજરીવાલ સરકાર દિલ્હીની બોર્ડર ખોલી રહી છે ત્યારે આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે એક અનુમાન મુજબ બોર્ડર ખોલતા કોરોના કેસમાં પણ વધારો થઈ શકે છે ત્યારે દિલ્હીની હોસ્પિટલને દિલ્હીવાસીઓ માટે રિઝર્વ રાખવા નિર્ણય કરાયો છે જણાવી દઈએ કે એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડર ખોલતા દિલ્હીની પરિસ્થિતિ વધુ ખરાબ થશે અને જૂનના અંત સુધીમાં રોજના પંદર હજાર કેસ આવી શકે છે સર્વેના પરિણામોને જોતા કેજરીવાલ સરકાર દિલ્હીવાસીઓની ચિંતા કરી રહી છે દેશમાં અનલોક એકનું પ્રથમ સપ્તાહ વીતી રહ્યું છે તેની સાથે કોરોનાનો ગ્રાફ પણ ચડતું જઈ રહ્યો છે આ દરમિયાન દિલ્હીમાં દર્દીઓની વધતી સંખ્યાની સાથે હોસ્પિટલમાં બેડ ન મળવાનો વિવાદ પણ વકરી રહ્યો છે દિલ્હી સરકારે સર ગંગારામ હોસ્પિટલ વિરુદ્ધ ટેસ્ટિંગ નિયમોના ભંગ અંગે એફઆઈઆર નોંધાવી ફરિયાદમાં કહેવાયું છે કે હોસ્પિટલોએ સ્વાસ્થ્ય મંત્રાલયના નિયમોનું પાલન કરવું અને ફક્ત આ એપના માધ્યમથી સેમ્પલ એકત્રિત કરવા ફરજિયાત હતું અગાઉ સીએમ કેજરીવાલે આરોપ મૂક્યો હતો કે વિપક્ષી દળો સાથે મળીને ખાનગી હોસ્પિટલો માહોલ બગાડી રહી છે કેજરીવાલે કહ્યું કે અમુક હોસ્પિટલો બેડની કાળાબજારી કરી રહી છે તેના માટે એક આદેશ આપી રહ્યા છે જેમાં કોઈ પણ હોસ્પિટલ કોરોના દર્દીની સારવાર કરવાથી ઇનકાર નહીં કરી શકે દિલ્હીમાં ફરી સસ્તી થશે શરાબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિર્ણય લીધો છે જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે પણ મળતી માહિતી મુજબ સરકાર આગામી દસ જૂનથી આ નિર્ણય અમલી બનાવવા વિચાર કરી રહી છે એટલે કે હજુ બે દિવસ દારૂના ત્રણ ઘણા ભાવ ચૂકવવા તૈયાર રહેવો પડશે જણાવી દઈએ કે લોકડાઉનના કારણે સરકારનો ખજાનો ખાલી થયો હતો કર્મચારીઓના પગાર કરવા પણ સરકાર પાસે પૈસા બચ્યા ન હતા ત્યારે સરકારે દારૂ પરના ટેક્સમાં અધધ વધારો કર્યો હતો કે હવે દિલ્હીવાસીઓ માટે ખુશખબર છે લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવામાં મદદ કરીને બોલિવૂડ શોનું ઉદ્દેશ દેશભરમાં પ્રશંસા મેળવી રહ્યા છે પરંતુ તેમના આ સત્કાર્ય સામે શિવસેના નેતા સંજય રાઉતે સવાલ ઉભા કરતા એક્ટરના કામને ભાજપની રણનીતિ ગણાવી છે

લોકડાઉન વચ્ચે શ્રમિકો માટે મસીહા બનેલા અભિનેતા સોનુ સોનુસૂદનો તરફ વખાણ થઈ રહ્યા છે આમ ઇન્સાન હોય કે રાજનેતા તમામ સોનુ સુદના વખાણ કરતા થાકતા નથી હવે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેંદ્ર સિદાવતે સોનુ સૂદના કાર્યને બિરદાવતુ એક ટ્વીટ કર્યું તેમણે લખ્યું કે હું સોનુ સૂદનો આભાર માનું છું તેમણે કોઈ પણ સરકારી સહાય વગર ખુદના પ્રયાસોથી મુંબઈ તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા શ્રમિકોને વતન મોકલ્યા છે સાથે જ તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે આ સહયોગ માટે હું સદાય તેમનો આભારી રહીશ ટ્વીટ બાદ મુખ્યમંત્રીએ સોનુ સાથે ફોનમાં પણ વાત કરી આ વાતચીત બાદ સોનુએ ટ્વીટ કરતાં લખ્યું કે આદરણીય મુખ્યમંત્રી તમારી સાથે ફોનમાં વાત કરીને સારું લાગ્યું તમારા પ્રશંસાના શબ્દોએ મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપી હું જલ્દી જ બદરી અને કેદારનાથના દર્શને આવીશ અને તમને મળીશ દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ અને મૃત્યુ દર વચ્ચે દર્દીના મૃતદેહ સાથે ગેરવર્તણૂકના કિસ્સા પણ વધી રહ્યા છે આ કૃત્ય પુડુચ્ચેરી પ્રશાસનના અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યું જેમાં તેઓ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર એક દર્દીના મૃતદેહને ખાડામાં ફેંકતા ઝડપાઈ ગયા તેમનો વિડીયો વાયરલ થયો કર્મચારીઓ એમ્બ્યુલન્સમાંથી કોરોના સંક્રમિત દર્દીનો મૃતદેહ બહાર કાઢે છે અને દાટવા માટે ખોદાયેલા ખાડામાં ફેંકે છે માહિતી મુજબ મૃતદેહ અહીંના એક સ્થાનિક વ્યક્તિનો હતો જે કોરોના સંક્રમણ પછી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો આ પ્રકરણ ખુલતાની સાથે જ પુડુચ્ચેરીના લોકોમાં પ્રશાસન વિરુદ્ધ ભારે રોષ જાગી ઉઠ્યો છે આ વર્ષે અમરનાથ યાત્રા માત્ર બાલતાલ રૂપથી પંદર દિવસની હશે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના જણાવ્યા મુજબ યાત્રા એકવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધી ચાલશે સાધુઓને બાદ કરતાં પંચાવન વર્ષથી ઓછી ઉંમરના લોકો જ જઈ શકશે બધા પાસે કોરોના નેગેટિવ સર્ટી હોવું જરૂરી હશે ગુફા મંદિરની આરતીનું પંદર દિવસ લાઈવ ટેલિકાસ્ટ થશે કોરોના મહામારીના લીધે છેલ્લા કેટલાક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે તેને લઈને વાલીઓ સતત ચિંતિત છે ઉનાળા વેકેશન બાદ ફરી ક્યારે સ્કૂલ શરૂ થશે તેને લઈ ગણગણાટ ચાલતો હતો આ ચર્ચાઓની વચ્ચે મોટી જાહેરાત થઈ છે વિદ્યાર્થી શિક્ષકો અને પેરેન્ટ્સના કેટલાય સપ્તાહના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજોએ ઓગસ્ટ બે હજાર વીસ બાદ જ ખુલશે બની શકે છે કે પંદરમી ઓગસ્ટ બે હજાર શૈક્ષણિક સંસ્થાન ખોલવામાં આવે આપને જણાવી દઈએ કે આ સંબંધમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકને ફરીથી શાળાઓ ખોલવાની યોજના પર પત્ર લખ્યો અને આ વાતની માહિતી તમને ગઈકાલે ટ્વીટના માધ્યમથી આપી ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ બિહારમાં વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરી તેમણે કહ્યું કે બિહારમાંથી જ ઇમરજન્સીની વિરુદ્ધ અવાજ ઉઠ્યો ઇન્દિરા ગાંધીએ લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો ઇન્દિરા તો ન રહ્યા પણ ગરીબી એમ જ રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે ભાજપ જનતંત્ર અને જનસંવાદમાં વિશ્વાસ રાખે છે આરજેડીએ થાળી વગાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાતને માની છે પ્રજાએ વર્ષ બે હજાર ચૌદ તથા ત્યાર પછી બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જોડી ભરીને મતો આપ્યા છે કોરોના અંગે અમિત શાહે કહ્યું કે ભારત કોરોના સામે વિજયી બનશે દેશભરમાં ભાજપ પંચોતેર વર્ચ્યુઅલ રેલી યોજશે તેમણે કહ્યું કે અગાઉની એ પૂર્વ ભારતને વિકાસથી વંચિત રાખ્યો હતો મોદી સરકાર પૂર્વોત્તરના વિકાસ માટે ખૂબ જ ધ્યાન આપી રહી છે पार्टी के कई नेताओं के माध्यम से देश में 75 वर्चुअल रैलियों को आयोजित किया है और मुझे भरोसा है ये वर्चुअल रैली के माध्यम से न केवल भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ता परंतु करोड़ों करोड़ों की देश की जनता का संपर्क करकर आत्मनिर्भर भारत के हमारे मोदी जी के आह्वान को हम सफल बनाने के लिए जुट जाएंगे जनता को भी जोड़ेंगे और कोरोना के खिलाफ जो लड़ाई मोदी जी ने छेड़ी है इसमें विजयी होकर भारत फिर से एक बार आत्मविश्वास इस, आत्म के साथ आत्मनिर्भर भारत के रास्ते पर चल पड़ेगा इसलिए मैं सभी कार्यकर्ता को कहता हूं कि कुछ वक्र दृष्टा लोग कुछ भी कहे हमें हमारा रास्ता चलित करने की जरूरत नहीं है हमें हमारे रास्ते पर चलते जाना है और हमारे लक्ष्य तक हमारा संघर्ष तो आ साथ ही मंत्रव्य लाइव में हल रोकाश एक ब्रेक मा આપનું સ્વાગત છે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબેન વિસ્તારમાં રવિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી અત્યાર સુધીમાં પાંચ આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે આતંકવાદીઓની ઓળખ કરી શકાય નથી આ કાર્યવાહી કરવાની ફરજ ત્યારે પડી કે જ્યારે સુરક્ષા દળો તપાસ અભિયાન ચલાવી રહ્યા હતા તે સમયે સીઆરપીએફ રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું સુરક્ષા દળોએ છેલ્લા વીસ દિવસમાં દસ આતંકવાદીઓને ઠાર કર્યા છે હકીકતમાં સુરક્ષા દળોએ સોપિયાના રેબન ગામમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી એવું માનવામાં આવે છે કે આ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદી છુપાયા છે આ અગાઉ પાંચ જૂનના રોજ સુરક્ષા દળોએ જમ્મુના રાજૌરીના કાલાકોટમાં એક આતંકવાદીને ઠાર કર્યો હતો કાશ્મીરમાં ભારે હિમવર્ષા પછી અનેક રસ્તા બંધ થઈ ગયા હતા આ દરમિયાન ડોડા જિલ્લાના ભદરેવા પઠાણકોટ નેશનલ હાઇવે પર બોર્ડર રોડ ઓર્ગનાઇઝેશને બરફ હટાવવાની કામગીરી હાથ ધરી આ કામ કોરોના વાયરસના પગલે જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન જ શરૂ કરી દેવાયું ભદેવા બસોહલી રોડ નજીક ચત્તરગલ્લા પાસ નજીક બીઆરઓના જવાનોએ રસ્તા સાફ કરવાની ગતિ વધાર્યા પછી અહીં રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ થયો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અવારનવાર પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે ક્રિકેટ કાળથી જ ઇમરાન ખાનની અહીંયાસી ચર્ચાનો વિષય રહી છે જે વડાપ્રધાન બન્યા બાદ પણ યથાવત જ છે વધુ એક મહિલાને લઈને પાકિસ્તાનમાં વડાપ્રધાન વિવાદોમાં ઘેરાયા છે પાકિસ્તાનની એક ટીવી ચેનલના હોસ્ટ કે જેણે દાવો કર્યો છે કે અમેરિકી મહિલા સિન્થીયા ડી રિચી સાથે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સંબંધ રાખવા માંગતા હતા જણાવવાનું કે અમેરિકી મહિલા સિંધિયા ડી રીચી એક બ્લોગર છે થોડા કલાકો પહેલા જ સિન્થીએ પાકિસ્તાનના અનેક પૂર્વ મંત્રીઓ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો ટીવી હોસ્ટ અલી સલીમે જે ખુલાસો કર્યો છે જે ખરેખર ચોંકાવનારો છે પીએમ ઇમરાન ખાન પર મહિલાને લઈને ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે જેથી પાકિસ્તાનની છબી ખરડાતી જોવા મળે છે કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં પગપે સારું કર્યો છે કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં ભારતે હવે ઇટલી અને સ્પેનને પછાડીને પાંચમા નંબરે પહોંચી ગયું છે ત્યાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જો ભારત અને ચીને વધારે ટેસ્ટ કર્યા હોત તો આ દેશોમાં અમેરિકા કરતાં વધારે કેસ નોંધાયા હોત ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે અમેરિકાએ વીસ મિલિયન કરતાં વધારે લોકોના ટેસ્ટ કર્યા છે વધુમાં કહ્યું છે કે તમે વધારે ટેસ્ટ કરશો તો વધારે કેસ સામે આવશે હું દેશના લોકોને જણાવવા માગું છું કે આપણે વધારે ટેસ્ટ કર્યા તેથી આપણા દેશમાં વધારે કેસ સામે આવ્યા જો ભારત અને ચીન કે પછી અન્ય દેશોએ વધારે ટેસ્ટ કર્યા હોત તો હું તમને વચન આપું છું કે ત્યાં વધારે કેસ સામે આવ્યા હોત વિશ્વભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં અગ્ણા પોઈન્ટ પંચોતેર લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં ચાર લાખ બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે ચોત્રીસ પોઈન્ટ અગિયાર લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે બ્રિટનમાં મોતનો આંકડો ચાલીસ હજારને પાર થઈ ગયો છે છતાં અહીંની સરકારે પંદર જૂનથી ચર્ચમાં પ્રેયર કરવા માટે લોકોને મંજૂરી આપી છે જોકે શરત એ છે કે એકલા જવાનું રહેશે બ્રિટનમાં કુલ પોઝિટિવ કેસ બે લાખ ચોર્યાસી હજાર 868 નો ધાયા છે અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા 19.89 લાખ ને પાર પહોંચી છે 1.12 લાખ લોકો જીવ ગુમાવ્યા છે 7.52 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે અને હવે વાત કરીશું રિસોર્ટ પોલિટિક્સની રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે ત્યારે હવે ધારાસભ્યો રાજીનામા ન આપે તે માટે કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે અને અલગ અલગ રિસોર્ટમાં ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે અને મિટિંગોનો દોર શરૂ થયો છે ત્યારે આજે આણંદના ઉમેટા ફાર્મ હાઉસ ભરતસિંહ સોલંકીની ધારાસભ્યો સાથે યોજાયેલી મિટિંગ પૂર્ણ થઈ હતી ત્યારે ભરતસિંહ સોલંકી રવાના થયા હતા જ્યારે ધારાસભ્યો માટે જમવાનું મંગાવી લેવામાં આવ્યું હતું હજુ ધારાસભ્યો ઉમેટા રિસોર્ટમાં રોકાણ કરે તેવી શક્યતા છે રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસને પોતાના ધારાસભ્ય તૂટવાનો ડર છે ત્યારે તમામ ધારાસભ્યને અલગ અલગ રિસોર્ટ અને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા છે જેને લઈને સિરોહી જિલ્લાના ભાજપના કાર્યકર્તા અને આવુરોડ નગરપાલિકા ચેરમેન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જાહેરનામા ભંગ બાબતે ચેરમેન દ્વારા રિસોર્ટ માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી મહત્વનું છે કે બાવીસ ધારાસભ્યો હાલ જાંબુડી રિસોર્ટમાં રોકાયા છે કોંગ્રેસ બાદ હવે ગુજરાત એનસીપીમાં પણ ભાગલા પડે તેવી શક્યતા છે અગાઉ જ એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવાની જાહેરાત કરી ચૂક્યા છે તેવા સમયે એનસીપીએ પોતાનું એક મત કોંગ્રેસને આવવા માટે વ્હીપ રિલીઝ કર્યું છે કોંગ્રેસના આઠ ધારાસભ્યના રાજીનામા બાદ હવે ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળે એવી શક્યતા છે જેને લઈ હાલ બંને પક્ષ વચ્ચે એક એક મત માટે જંગ ચાલી રહ્યો છે એનસીપી કોંગ્રેસને મત આપવા માટે વ્હીપ રિલીઝ કરતા કોંગ્રેસને એક મતનો ફાયદો થશે જો કે કાંધલ જાડેજા હવે શું નિર્ણય કરે છે તેનાથી એનસીપીની રાજનીતિ ટકેલી છે આવનારી જે રાજ્યસભાની ચૂંટણી છે એમાં બીજેપીનો હું વોટ આપે છે એનું કારણ છે કે મારા વિસ્તારમાં વિકાસના કામો હજી ઘણા બાકી છે અને ભાજપની જે સરકાર હાલમાં ચાલી રહી છે એ વિકાસશીલ સરકાર છે અને મારા વિસ્તાર પ્રત્યે એ લોકોની જે લાગણી છે ભાવનગરમાં પણ તારીખ આઠ જૂનથી મોલ અને બિગ બજારો ખુલી રહ્યા છે ત્યારે હિમાલયા મોલ ખાતે ગ્રાહકોને આવકારવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે ગ્રાહકોનું પ્રથમ સ્ક્રીનિંગ કરવામાં આવશે તેમજ માસ્ક બાંધવું ફરજિયાત રહેશે માસ્ક વગર આવનારને મોલમાં પ્રવેશ આપવામાં નહીં આવે સરકારશ્રી આદેશ મુજબ કાલથી જે આઠ તારીખથી મોલ ચાલુ થવાનું છે આના ઉપલક્ષમાં અમે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું ને ને આ બધું રીતે જે ચીજ કરવાની છે સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ આ બધું અમે કરીએ છીએ ને અમે બધી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન બી કસ્ટમર્સથી કરાવું છું વડોદરામાં કોરોના મહામારી વચ્ચે છાણીમાં શાકભાજીવાળા બેખોફ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે નાળાના ગંદા પાણીથી શાકભાજી ધોઈ રહ્યા છે અવારનવાર આ વિસ્તારમાં આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા નથી મોરબીના હળવદ તાલુકાના ખેડૂતોને વીજળીને લઈને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છેલ્લા સાત દિવસથી શક્તિનગર સુખપર ફીડરમાં લાઇટ બંધ હોવાથી પચાસ જેટલા ખેતરોની પાણીની મોટરો બંધ હોવાથી અને બોયડી ફીડરમાં પણ પાવર બંધ કરાતા પાંચ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વળી ખેડૂતો ખેતરમાં વાવેતર તો કરે છે પરંતુ વીજળી ન મળતા ખેડૂતોની તકલીફમાં વધારો થઈ રહ્યો છે બનાસકાંઠાના દિયોદરમાં ફરી તીડના ઝુંડે આક્રમણ કરતાં તાતની ચિંતા વધી છે સમગ્ર જિલ્લામાં પાંચમી વાર તીડે આક્રમણ કરતા ખેડૂતને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે ગામના લોકોએ થાળી ડબ્બા વગાડી તીડને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો તો ખેતીવાડી અને તીડ નિયંત્રણ ટીમ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી હતી મોરબીમાં આવેલા હળવદમાં તીડને કારણે ખેડૂતો પરેશાન થયા છે કોરોના બાદ હવે તીડનો આતંક ખેડૂતોને સતાવી રહ્યો છે તીડને પગલે તાલુકાના ખેડૂતોમાં ફફડાટ જોવા મળ્યો છે ગીર પંથકમાં વરસાદની એન્ટ્રી થતાં કેરીના બગીચા ધરાવતા ખેડૂતો પાયમાલ થયા છે પહેલા લોકડાઉનના કારણે કેરી ન વહેંચાઈ અને હવે વરસાદ તેમજ ભારે પવનમાં વરસાદ વરસતા જ ગીર સોમનાથની પ્રકૃતિ જાણે સોળે કલાએ ખીલી ઉઠી છે તો સિંહો પણ જાણે આહલાદક વાતાવરણમાં લટાર મારવા નીકળ્યા ગીર સોમનાથના જંગલમાં ચાર સિંહોએ આરામ ફરમાવ્યો અમરેલીના રાજુલા તાલુકાના મોટા આગરિયા અને વાવડી ગામ જવાના માર્ગ પર એક રસ્તા પર જ એક દસ માસનું સિંહબાળ બીમાર પડ્યું હતું આમ આ સિંહબાળ બીમાર પડતા વન વિભાગના અધિકારીઓમાં

ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તળાવમાં કેમિકલનું પાણી નાખ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે માછલીઓના મોત મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે

બાઇક અને ફોર્યુન માટે જે ટેસ્ટની જે પ્રોસેસ જો હોય છે સૌપ્રથમ જે ફોર્મ ભરવાના હોય છે અને ત્યારબાદ જે જે કાર્યવાહી જે હોય છે એ શરૂ કરી દેવાય છે રવિવારનો દિવસ છે સાથે જ ગણતરીના જે કલાકની કામગીરી જે શરૂ થઈ છે લોકોની ભીડ પણ અહીંયા જોવા મળી રહી છે પણ મહત્વની વાત એ છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યું છે સાથે લોકો જે છે માસ્ક અને દુપટ્ટાનો જે ઉપયોગ પણ કરી રહ્યા છે તો બીજી એક અહીંયા મહત્વની વાત એ પણ જાણવા મળી છે કે પહેલા જ દિવસે મોટી એક બેદરકારી જોવા મળી રહી છે કે અહીંયા જે સર્વર જે છે ડાઉન જોવા મળી રહ્યું છે અને લોકો એક કલાકથી પણ વધારે સમયથી લાઈનમાં ઊભા છે અને અહીંના જે સંચાલકો છે અને એટલે તેમને બીજા માળે શિફ્ટ કર્યું છે ત્યાં બેસાડવાનું બેસવાનું કીધું છે એટલે પહેલા જ દિવસે અહીંયા બેદરકારી જોવા મળી રહી છે અને પહેલા જ દિવસે કામગીરી જે છે એ ખોરવાઈ ગઈ તો મંતવ્ય લાઈવ રજા નમસ્કાર